એનસીઆરટીના પુસ્તકોમાં હવે ઇન્ડિયાને બદલે ભારત લખાશે. એનસીઆરટીની પેનલે સર્વસંમતિથી પ્રસ્તાવને કર્યો સ્વીકાર. હવે પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખાશે. હિન્દુ રાજાઓ અને મહાપુરુષોને પણ મળશે સ્થાન. લાખો કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત. ઓલ ઇન્ડિયા રેલવે અને પ્રોડક્શન યુનિટમાં જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરે લીધો નિર્ણય. હવે ડીએ 42% વધારીને 46% કરવામાં આવશે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર. કહ્યું શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબની હિન્દુત્વ વિચારધારાને દફનાવી દીધી. સત્તામાં લોભમાં કોંગ્રેસ અને અન્ય સમાજવાદી પક્ષો સાથે હાથ મિલાવ્યો. એક દિવસ ઉદ્ધવ હમાસને પણ ગળે લગાવશે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે આત્મકથા લખી આત્મવિશ્વાસના અભાવથી પીડિત લોકોને પ્રેરણા આપવાના પ્રયાસ તરીકે તેમની આત્મકથા લખી. હવે યુવાનોને પ્રેરણા આપશે. પહેલા તેમની પાસે જૂની સાયકલ અને સાધારણ ઘર હતું. યુરિયા અને ડીએપીના ભાવ નહીં વધે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી કિંમતોની અસર સ્થાનિક ખેડૂતો પર નહીં પડે. પહેલાની જ કિંમતે મળશે યુરિયા અને ડીએપી. પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધની અસર રાજકોટમાં જોવા મળી. નીલકંઠ સિનેમા પાસે ઇઝરાયલ બોયકોટ લખેલા પોસ્ટર લાગ્યા. 4 જેટલા વિધર્મી શખ્સોએ પોસ્ટર લગાવ્યા. ભક્તિનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે 4 શખ્સોની કરી અટકાયત. કેરળના વિપક્ષના નેતા પિયરે પાયલવિનરે નિવેદન, હું પીએમ બનીશ તો ભારત સાથે સંબંધ સુધારીશું. મંદિરને નુકસાન પહોંચાડે તેને સજા થાય. આપણે ભારત સાથે વ્યાપારિક સંબંધોની જરૂર. કેનેડાના વિપક્ષના નેતા પિયરે કહ્યું પીએમ ટ્રુડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજ્યા નથી. કેનેડાના રાજદૂતે પાછા બોલાવવા ટ્રુડોની ભૂલ. આજે ભારત સહિત અનેક દેશો સાથે સંબંધો ખરાબ. કેનેડાના એન્ટારિયો શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં 3 બાળકો સહિત 5 લોકોના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર ટેનફ્રેડ સ્ટ્રીટના 200 બ્લોકમાં એક 41 વર્ષીય વ્યક્તિનું બંદૂકની ગોળીથી મૃત્યુ થયું અને એક 45 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી. રાજ્યમાં હાર્ટ એટેકથી બનતી ઘટનાઓને લઈ રાજ્ય સરકારે કરી કમિટીની રચના. રાજ્ય સરકારે એક્સપર્ટ ડોક્ટરની કમિટી બનાવી. કમિટીમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોનો સમાવેશ. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી 36 લોકોના મોત થયા. સૌરાષ્ટ્રમાં 9 દિવસમાં 16 લોકોના મોત, તો દક્ષિણ ગુજરાતમાં 15 લોકોના મોત થયા. તેમજ અમદાવાદમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા. ગરબા રમતી વખતે, કામ કરતી વખતે આવ્યા એટેક. સમાચારોમાં આગળ વધીશું. વડોદરામાં નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. ફૂટપાથ ઉપર કાર ચઢાવી શ્રમજીવીઓને કચડ્યા. બોરસદના કમલેશ મહારાજના ડ્રાઈવરે કચડ્યા શ્રમજીવીઓને. શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકવા ગયો હતો આ ડ્રાઈવર. ઇજાગ્રસ્ત 3 શ્રમજીવીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક અક્ષય સુથારને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા હિરેન મોદી ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, બેફામ જે ડ્રાઈવિંગ કરવામાં આવ્યું, પૂરપાટ ઝડપે ડ્રાઈવર કાર હંકારી રહ્યો હતો, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શું છે વધુ સમાચાર? કોણ છે ડ્રાઈવર? અને ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરની અંદર કેટલાક સમયથી હિટ એન્ડ રનના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, અને ખાસ કરીને દારૂના નશાની અંદર ચૂર થઈને આ હિટ એન્ડ રનના બનાવ બની રહ્યા છે. એક તરફ દારૂબંધીની વાતો થાય છે તો બીજી તરફ દારૂ પણ રેલમસેલ વેચાતો જ હોય છે એવા સ્થળે ચોક છે અત્યારે હાલમાં. ખાસ કરીને વાત કરીએ, સોમવારે મોડી રાત્રે એટલે કે વહેલી પરોડે 3:15 વાગ્યાની આસપાસ કમલેશ શેઠ નામના જે ડ્રાઈવર માલિક હતા, એમના શેઠના છોકરાને મૂકીને ગરબા ગ્રાઉન્ડ પર મૂકીને ડ્રાઈવર પરત ફરી રહ્યો હતો. અક્ષય સુથાર નામનો ડ્રાઈવર જે બોરસદ રહે છે તે પરત ફરી રહ્યો. તે સમયે આજવા ચોકડી ઉપર રાત્રી બજાર આવેલું જે કોર્પોરેશનનું, ત્યાં ફૂટપાથ પર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા. ત્યાં અચાનક ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા 3 શ્રમજીવીઓની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 3 લોક થોડા ભેગા થયા હતા અને તાત્કાલિક ડ્રાઈવરને પકડીને ત્યાં મેથીપાક ચખાડ્યો હતો, પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરીએ, જે 3 શ્રમજીવી ઘાયલ થયા હતા, 3-3ના સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. તદ્દનમ સ્થળે 3-3ના જીવ બચી જવા પામ્યા છે, જેને લઈને પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. જો કે અક્ષય સુથાર સામે અત્યારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં એના શેઠને પણ બોલાવીને તપાસ કરવાના છે કે દારૂને ક્યાંથી લાવ્યો છે અને કેવી રીતે લાવ્યો છે. જી અવની જી, બિલકુલ જી, આભાર હિરેન તમામ વિગતો બદલ. અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત સર્જાયો છે. દાણી લીમડામાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધા છે. ડમ્પર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. ફિરદોસ મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉદાણી લીમડામાં ડમ્પર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા. ફિરદોઝ મસ્જિદ પાસેનો આ બનાવ. ઘાયલ ચારે લોકોને અસરવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો સ્થાનિકોએ ડમ્પરના ડ્રાઈવરને દબોચીને પોલીસના હવાલે કર્યો છે. ડમ્પર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ટ્રાફિક ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ. આવતા સપ્તાહથી વધી શકે છે ઠંડીનું જોર. રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં વહેલી સવારે થશે ઠંડીનો અહેસાસ. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી. તો ગઈકાલે અમદાવાદનું તાપમાન 35.01 ડિગ્રી નોંધાયું હતું. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ અનુભવાશે. તો હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે તે હવામાન વિભાગે લગાવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ છે તે બદલાયો છે. ચક્રવાતી તોફાન તેજના કારણે કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ. ચેન્નઈ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા. દિલ્હી લખનૌમાં આગામી 5 દિવસ ધુમ્મસ રહેવાની શક્યતા. તો પંજાબ હરિયાણા બિહાર યુપીમાં વરસાદની શક્યતા. મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરામાં વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાનું યલો એલર્ટ. ચક્રવાત તેજ આજે બાંગ્લાદેશ પહોંચે તેવી શક્યતા. તેની અસરથી ઓડિશા બંગાળ કેરળમાં વરસાદ રહી શકે છે. જે તેજ વાવાઝોડું છે તેના કારણે જે મોસમનો મિજાજ છે તે બદલાઈ ગયો છે. પહેલી વખત એવું થયું છે કે 2 વાવાઝોડાનો ખતરો છે તે ભારત દેશ પર તોળાઈ રહ્યો છે. હમાસ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તો હમુન વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે. તો અન્ય તેજ વાવાઝોડાનો ખતરો છે તે પણ તોળાઈ રહ્યો છે. કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ. ચેન્નઈ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન હાર્ટએટેકથી 36 મોત. 9 દિવસમાં હાર્ટએટેકથી 36 લોકોનો ભોગ લીધો છે હાર્ટએટેકે. સૌરાષ્ટ્રમાં 9 દિવસમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15ના મોત. અમદાવાદમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. ગરબા રમતી વખતે કામ કરતી વખતે હાર્ટએટેક આવ્યો. સારવારનો સમય ન મળે એટલી ઝડપથી સિવિયર એટેક આવ્યો. નવરાત્રીમાં સાંજે 6 થી રાતના 2 સુધી હૃદયરોગના 766 કેસ. 9 દિવસમાં 8 કલાકના અરસામાં સરેરાશ 85 જેટલા ઇમરજન્સી કેસ. તો અમદાવાદમાં 9 દિવસ રોજના સરેરાશ 22 કોલ્સ 108ને મળ્યા હતા. અમદાવાદમાં છેલ્લાનો અર્થે સૌથી વધુ 32 કાર્ડિયાક ઇમરજન્સી સામે આવી હતી. તો ગુજરાતમાં છેલ્લાનો અર્થે હૃદયરોગ સંબંધિત 93 કોલ્સ 108ને મળ્યા હતા. નવરાત્રી દરમિયાન અનેક લોકો છે તે મોતને ભેટ્યા છે. હાર્ટએટેકના કિસ્સાઓ છે તે પણ વધી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજબરોજ 108ને ઘણા બધા કોલ્સ છે તે આવી રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની ચર્ચા થશે. પાલનપુરમાં થયેલા બ્રિજ અકસ્માત સંદર્ભે ચર્ચા થશે. બીપીએલ કાર્ડ ધારકોને અનાજ અને તેલ વિતરણ સંદર્ભે ચર્ચા થશે. મગફળી સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદી સંદર્ભે ચર્ચા થશે. આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. તો આજે બુધવાર છે અને કેબિનેટની બેઠક મળવાની છે. ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે જેની પર ચર્ચા થશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક છે તે મળવાની છે. તેમાં મગફળી સોયાબીન સહિતના જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેના સંદર્ભે પણ ચર્ચા વિચારણાઓ છે તે કરવામાં આવશે. આ સિવાય આગામી આયોજનો કેવા છે, નીતિગત વિષયો પર સમીક્ષા થશે. જે કઈ યોજનાઓ છે તે લાગુ કરવી, આ બધી જ બાબતો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે તે મળવાની છે. આ સિવાય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે. તો સુરતમાં હજીરા ગોથાણ રેલવે લાઇનનો વિવાદ. બળપૂર્વક જમીન સંપાદન કરાશે તો આંદોલન. જમીન સંપાદન કરાશે તો ખેડૂતો કરશે આત્મવિલોપન. દામકા ગામે માપણી કરવા ગઈ હતી ટીમ. માપણી કરવા ગયેલા અધિકારીઓ કર્મચારીઓએ પરત ફરવું પડ્યું. ખેડૂતોના વિરોધના કારણે અધિકારીઓને પરત ફરવું પડ્યું હતું. તો સુરતી સમાચાર, હજીરા અને ગોથાણ રેલવે લાઇનનો આ વિવાદ છે. જો બળપૂર્વક જમીન સંપાદન કરવામાં આવશે તો અમે આંદોલન કરીશું. બળપૂર્વક જમીન સંપાદન કરાશે તો ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. દામકા ગામે ટીમ હતી તે માપણી કરવા ગઈ હતી પરંતુ અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું.